ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે આપણે વિષય ગુજરાતીમાં સત્ર બેનો છેલ્લો ચેપ્ટર પૂરક વાંચન ચાર વેલજીની દીકરીની સમજીતું મેળવીશું એમાં સરસ મજાની વાત કરવામાં આવી છે દુષ્કાળની દુષ્કાળ એટલે શું અતિવૃષ્ટિ અને દુષ્કાળ વરસાદના બે પ્રકાર છે કે અતિવૃષ્ટિ એટલે વધારે વરસાદ પડે સતત વરસાદ વરસ્યા જ કરે તો એને અતિવૃષ્ટિ કહેવામાં આવે છે અને દુષ્કાળ કે વરસાદ ઓછો પડે અથવા તો ક્યારેક વરસાદ પડે જ નહીં તો તેને દુષ્કાળ કહેવામાં આવે છે તો આ દુષ્કાળની પરિસ્થિતિની વાત આ વેલજીની દીકરીની વાતમાં કરવામાં આવે છે તો જોઈએ આપણે સમજૂતી પાંચેક દાયકા પહેલાની આ વાત છે એક દાયકો એટલે દસ વર્ષ થાય દસ વર્ષનો એક ડાયકો હોય અહીં પાંચ દાયકા પહેલાની વાત છે એટલે કે પચાસ વર્ષ પહેલાંની આ વાત છે એ સમયે દુકાળીઓ મુલક ગણાતા કચ્છમાં મેઘરાજા રૂઠ્યા હતા ત્રણ ત્રણ ચોમાસા કોરા ગયા એટલે કે કચ્છ એમે રણપ્રદેશ હતો હજી પણ રણ પ્રદેશ જ છે જેમાં મેઘરાજા એટલે કે વરસાદ વરસતો ન હતો ત્રણ ત્રણ ચોમાસા વહી ગયા પરંતુ વરસાદ વરસ્યો નહીં વાટ જોઈને લોકો થાક્યા વરસાદની વાર જોઈ જોઈને લોકો થાકી ગયા કારણ કે વરસાદથી જ ખેતી પણ થાય પાણી નદી નાળા છલકાઈ પણ વરસાદ ન વરસવાને કારણે નદી દાણા પણ સુકાઈ ગયા હતા પણ એ ન જ આવ્યો એટલે કે વરસાદ ન જ આવ્યો આમે કચ્છમાં તો તાણાસણ ન આવે પણ આ વખતે તો ખરો રીસાયો મલક માટે આ પટ્ટીઓ ઓછાયો મંડાયો આખા મલકમાં આખા પ્રદેશમાં આ પટ્ટીનો પડછાયો આવી ગયો કારણ કે વરસાદ ન વરસવાને કારણે ઘણી બધી મુસીબતો આવે છે જેની આપણે વાત કરી કે નદી નાળા સુકાઈ જાય અનાજ ખેતી ન થાય એટલે બધા ઝાડ પાણી પણ સુકાઈ જાય તો આ ઘણી વાર કચ્છમાં થાય છે પણ થોડો ઘણો વરસાદ વરસે છે પણ આ વર્ષે તો સાવ એ કે વરસાદનું ટીપું પણ ન પડ્યું એટલે લોકો મુસીબતમાં આવી શકે અને એ લોકો વિચારમાં પડી ગયા કે હવે શું કરીશું ઠેર ઠેર દુકાળના ડાકલા વાગવા લાગ્યા ડુકાળ એટલે તમને ખબર છે ને જ્યારે વરસાદ ન વરસે તેને ડુકાર કહેવામાં આવે છે અને વરસાદ ખૂબ જ વરસે તો એને શું કહેવાય અતિવૃષ્ટિ કહેવાય લીલો દુકાર અને સૂકો દુકાર એમ બે એના ભાગ પાડ્યા છે તો આ છે સૂકો ડુકાર જ્યારે વરસાદ ન પડે તેને સૂકો ડુકાર કહેવામાં આવે છે તો સીમ ઉજ્જડ બની ગઈ વરસાદ ન વરસવાને કારણે ખેતરો ઉજ્જર બની ગયા લીલપનું ક્યાંય નામ નહીં ક્યાંય લીલછમ ઘાસ કે જાડી ઝાંખડા કે વેલા દેખાયા નહીં દોડધાંખડા બિચારા ક્યાં જાય જે મૂંગા પશુઓ છે તો એ જાનવરો બિચારા ક્યાં જાય કારણ કે એમને તો ઘાસ ચારો જ જોઈએ કેટલાક પાંજરા પાંજરાપોને હવાલે થયા તો કેટલાક મોતને ભેટ્યા લોકો ખાણેતરે મજૂરીએ જવા લાગ્યા ખાણેતરું એટલે કે જ્યાં માટી ખોડાતી હોય તેવી જગા ત્યાં લોકો મજૂરી જવા લાગ્યા એ સમયનું એક નાનકડું ગામડું ગામની સમખાવા પૂરતી ચારેક વાડીઓના કૂવા ડૂકી ગયા કૂવા પણ સુકાઈ ગયા ખેડૂતો કપાળે હાથ દઈને બેસી ગયા આમાં એક પ્રયોગ છે કપાળે હાથ દઈ બેસવું એટલે કે હતાશ થવું શા માટે ખેડૂતો હતાશ થયા કારણ કે વરસાદ વરસ્યો નથી એને કારણે નદી નારા સુકાઈ ગયા છે ખેતી પણ નથી થતી અનાજ નથી પાકતો આખી સી મુજ્જડ બની ગઈ છે વિરાન બની ગઈ છે એટલે લોકો હતાશ થઈ ગયા છે અને મજૂરી કામ કરવા માટે જ્યાં ખાડો માટી જે ખાડો ખોડાતો હોય એવી જગ્યાએ લોકો કામ કરવા જાય છે જ્યાં માટી ખોડાતી હોય બરાબર છે હવે જે કુંડીઓ પાણીથી છલકાતી તેમાં ધૂર ભરાઈ ગઈ છે કારણ કે ત્રણ ત્રણ ચોમાસા ચાલ્યા ગયા વરસાદ વરસ્યો નથી તો જે કૂવામાં કુંડીઓમાં પાણી ભરાયેલા છલકાતા હતા તે હવે સુકાઈ ગઈ છે એકમાત્ર જીવરાજની વાડી જ બચી હતી જો કે વાડી તો કહેવા પૂરતી હતી કૂવો હતો અને લીમડાના બે ચાર ઝાડ હતા પણ એનું નામ પાડ્યું છે જીવરાજની વાડી વાડીમાં તો ફક્ત શું છે એ કૂવો છે અને લીમડાના બે ચાર ઝાડ હતા એટલું ખરું કે ડુકાળે ધરતીના ધાવણ સૂકવી નાખ્યા છતાં કોઈ કારણસર જીવરાજના કૂવાની આવ જીવતી હતી એટલે કે આવરો જે કૂવાનાં પાણી જીવરાજની વાડીમાં સુકાયા ન હતા ત્યાં પાણી હતા કૂવામાં બે દિવસે માંડ પા એકર જમીન પી શકતી એટલે કે બે દિવસે પાણી પીવરાવો તો એ અડધી જમીન પાણી પી શકતી જીવરાજે પોતાના બરડ સારું ચાર વાવેલી એ ખેતરમાં પોતાના બળદ સારું એને ઘાસ ચાળો જે ઘાસ બરડ ખાય એ ચાર વાવેલી ઉજ્જડ સીમને ડુકાળ્યું વરસ એટલે બહુ ધ્યાન રાખવું પડે રખડતા ધોર કે રોજડા પણ ભેલાણ કરી જાય દુષ્કાળ છે એટલે બધે જ ચારા સુકાઈ ગયા છે એટલે કે આણે જે જીવરામે એના બરડ સારું જે ચાર વાવી છે એ રખડતા ધોર જે બીજા કોઈના માલિકી વગરના ધોર હોય કે રોજદા એટલે કે બીજા નાનકડા જંગલી પ્રાણીઓ જેવી કે નીલગાય હોય એવા પ્રાણીઓ આવીને એ ભેલાણ કરી જાય એટલે કે બગાડ કડી જાય એના ઘાસચારાને એની એને ચિંતા હતી જીવરાજ એક સામાન્ય ખેડૂત હતો તેની પાસે મિલકતને નામે પોતાના દાદાના વખતનો કૂવો હતો પણ જીવરાજ પારકી છતથીનો જાગતલ અને માણસાઈનો રખેવાર હતો એ પોતાની જ વસ્તુઓ વાપરવાનારો હતો અને ક્યારે પણ કોઈને નુકસાન પહોંચાડે એવો માણસ ન હતો જીવરાજ એક સારો માણસ હતો પરંતુ કુદરતે એની સાથે કસોટી કરી કે કુદરતે કસોટી કરી હોય એમ એને સંતાન ન હતા વખત જતાં જીવરાજ પોતાના ધોર દાખરાને જ સંતાન સમજવા લાગ્યો અને ધોરને પેટના જાણ્યાની જેમ સાચવવા લાગ્યો પેટના જાણ્યાની જેમ એટલે કે પોતાના પોતાના સંતાનોની જેમ પોતાના જ દીકરાની જેમ એ સાચવવા લાગ્યો એણે તો પોતાના બેઉ બળદના નામે પાડેલા એકનું કેસર ને બીજાનું કાનુડો જીવરાજના બે બ્રેડનું નામ શું છે એકનું કેસર અને બીજાનું કાનુડો જીવરાજ બળદને નવડાવતો ખવડાવતો ને એમને જાત જાતના શણગાર પણ કરતો બરડો સાથે એ વાતો પણ કરતો વટે માર્ગુઓને તો એ જોઈ એમ જ લાગતું કે જીવરાજનું ખસી ગયું છે વટે માર્ગો એટલે કે જે બહારના આવે પ્રવાસી કોઈ બહારનું આવીને જોઈ તો એને એમ લાગતું કે આ જીવરાજ તો કેવો ગાંડો છે કે આમને ખવડાવે છે એની સાથે વાતો પણ કરે છે એટલે એમ લાગતું કે આનું ખસી ગયું છે ખસી ગયું એટલે કે આ ગાંડો થઈ ગયો છે એવું લાગતું હવે શું થશે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું